અને જીમ હાથી એક મદનિયું ભોંદુભાઈ તોફાની જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની એક દિવસ કે મોટા થઈ બનવું છે મારે ભીમ દાદાજી કે તો જોઈન કરવું પડશે જીમ ગદા યુદ્ધમાં આવી મોટી ફાંદ કદી ના ચાલે સામેનો ખેલાડી આલે મિસ્ટર ખડમાકડી કે હું કેવો છું છે સૌથી સારું મારું બંધુભાઈ કે દાદાજી હું કસરત કરવા જઈશ મિસ્ટર ખડમાકડી કે તરત જ ફાંદ ઉતારી દઈશ દાદાજી કે નારે ના ભાઈ ઝટપટ કઈ ના થાય ધીમે ધીમે અંધારા માથી અજવાળું થાય ખડમાકડી કે ઓકે પેલા શિખવિશ પ્રાણાયામ ફાંદ ઉત્તરવા માટે જેનો ખૂબ પડે છે કામ કૂણો કૂણો તડકો ઉપર હવાયતા જીતાજી બોંદુ ભાઈ તો યોગ શીખવા થઈ ગયા રાજી રાજી વાળો पद्मासन ને બેસો હંમેશા ટટ્ટાર ખડમાકડી કે મોઢું બંને સુંડ કરો તૈયાર જ્યારે કઉ ત્યારે મોટે લેજો અંદર શ્વાસ જ્યારે કઉ ત્યારે મોટે લેજો અંદર શ્વાસ ફાંદ ઉતરી જશે મનમાં એ રાખો વિશ્વાસ તો બંધુ ભાઈએ બંધુ ભાઈએ જોર લગાવી એવો લીધો શ્વાસ એમ થયું કે વાયુ સાથે ગયું નાકમાં ઘાસ ભંદુભાઈને કંઈક નાકમાં સળવળ સળવળ થાય મિસ્ટર ખડમાકડી કા એને સામે ના દેખાય દાદાજીની સાથે ખડખડ હસતા સૂરજ દાદા બોંદુભાઈને થાય સૂંઢમાં ગદગદિયા બહુ જાજા ઉપર જોયું કરી હાક છી ખાધી મોટી છીક કંઈક ઉડું આકાશે લાગ્યું થયું સુંઢમાં ઠીક વંદુભાઈ કે દાદા દાદા ખડમાકડી સર ક્યાં છે દાદાજી કે તે ખાધેલી છીક ઉપર લટક્યા છે બે હાથે પોતાના બંને કાન પકડતા જાય મિસ્ટર ખડમાકડી હળવેથી ડરતા ડરતા ગાય કે સૌથી સારું જીમ અમારું ભૂમ કદી નહીં પાડું બોંદુભાઈને તો પ્રાણાયામ કદી જ નહીં શીખવાડું કદી જ નહીં શીખવાડું